બડોલી ગામે વિઘ્નહર્તાની ઘરે ઘરે પધરામણી સહિત ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ. શનિવારની રાત્રે ભૈરવધામ મંદિર ખાતે સામૂહિક મહાઆરતીનું આયોજન કરાયું હતું. ભાદરવા મહિનાની ચોથ એટલે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ ચોથના દિવસે વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાને મોટા મોટા પંડાલો અને અનેક ઘરોમાં માટીની મૂર્તિ બનાવી વાજતે ગાજતે સ્થાપના કરી 10 દિવસ સુધી પૂજન કરાય છે. સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બડોલી ગામના જાહેર ચોકમાં અને ઘરે ઘરે બાપાની પધરામણી કરાઈ હતી, જેને લઈ ઘરોમાં મંડપોમાં રોશની મંડપો સાથે સુંદર ડેકોરેશન કરી દાદાને બિરાજમાન કરાયા હતા. કોઈના ઘરે 1 દિવસ, કોઈના ઘરે 2 દિવસ તો કોઈના ઘરે 3 કે 5 દિવસના ગણપતિ બાપાની પધરામણી કરવામાં આવે છે. આ પ્રસંગે પરિવારના સભ્યોનું ગણપતિ દાદાનું પોતાના સ્થાપના કરતા ધૂપ દીપ અને નૈવેદ્ય સહિત ભજન કીર્તન અને જાગરણ પણ કરતા હોય છે તો અનેક ઘરોમાં અન્નકૂટ તેમજ કથાના સુપ્રસંગો ઉજવાતા હોય છે. ભૈરવધામ મંદિર ખાતે સામે આરતી અને ભજન કીર્તન નું આયોજન કરાયું હતું. બડોલી ગામના અનેક ઘરોમાં ગણેશ ઉત્સવને લઈ દાદાના આગમન થકી ભક્તિભાવ સહિત ઘર પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છવાયેલો હતો. દાદાની પૂજા કરી સમગ્ર વિશ્વના મંગલની કામના કરી હતી. વાજતે ગાજતે અબીલ ગુલાલની શોળો ઉડાડી ગણપતિ બાપાનું વિસર્જન કરાયું હતું.